રાજ્ય ટ્રેનના ખાનગીકરણને લઈને અમદાવાદમાં વિરોધ થયો છે. અમદાવાદમાં રેલવેના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ટ્રેનના ખાનગીકરણ સામે મજદૂર સંઘ અને વેસ્ટર્ન રેલવે યુનિયનના કર્મચારીઓએ વિરોધ કર્યો. કર્મચારીઓ મુજબ ટ્રેનના ખાનગીકરણ બાદ કંપનીને ફાયદો થશે, સાથે ટ્રેનના ભાડામાં પણ વધારો થશે. કર્મચારીઓ વિરોધ કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. મજૂરી વગર વિરોધ થતા કર્મચારીઓની પોલીસે અટકાયત કરી હતી. તો આ વિરોધ માટે મંજૂરી નથી લેવામાં આવી અને આ મંજૂરી વગર વિરોધ કરવામાં આવતા જ આ કર્મચારીઓની પોલીસ અટકાયત કરી છે. તો અમદાવાદમાં રેલવે કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તેજસ એક્સપ્રેસનો વિરોધ, આ રેલવેને ખાનગીકરણ કરવા બાબતે જ આ કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. મંજૂરી વગર આ વિરોધ થઈ રહ્યો છે, એના કારણે પોલીસ પણ અટકાયતી પગલાં હાથ ધર્યા છે. મજદૂર સંઘ અને વેસ્ટર્ન રેલવે યુનિયનના કર્મચારીઓ વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓએ નારા લગાવ્યા હતા. પોલીસે પણ દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી અને અટકાયતી પગલાં હાથ ધર્યા હતા. અમદાવાદમાં રેલ કર્મચારીઓ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. તેજસ એક્સપ્રેસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હું રાજેશ વાડીલાલ શાહ છું, વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ જોઈન્ટ ડિવિઝનલ સેક્રેટરી છું. સરકાર રેલવે વેચી રહી છે, ખાનગીકરણ કરી રહ્યું છે, ઠેકેદારી ઉપર વધુ વધારે પડતું કામ આપી રહ્યું છે અને તેજસ એક્સપ્રેસ જે પ્રાઇવેટ કંપનીને આપી રહી છે એનાથી પેસેન્જરનું શોષણ થશે, સાથે સાથે રેલવેની પટરી રેલવે કર્મચારી ચલાવશે, ટ્રેકમેન રેલવે કર્મચારી હશે, સ્ટેશન મેનેજર રેલવે કર્મચારી હશે, ગાર્ડ ડ્રાઈવર રેલવેના કર્મચારી હશે અને પ્રાઇવેટ મુનાફો બધો પ્રાઇવેટ કંપની લઈ જશે અને એમાં જે ભાડું આમ જનતાને અત્યારે જે થઈ રહ્યું છે શતાબ્દીમાં અને એમાં એના કરતાં ડબલ ભાડું અહીંયા જઈ રહ્યું છે, ત્રણ ગણું ભાડું રહ્યું છે. એટલે રેલવે ખરેખર પેસેન્જરને લૂંટી રહી છે અને બદનામ રેલવે કર્મચારીઓ થાય છે. એનો વિરોધ છે કે સરકાર જે ખાનગીકરણ કરી રહી છે અને આ જે રીતે ટ્રેનોને પ્રાઇવેટાઇઝેશન ઉપર આપી રહી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. એક બાજુ સરકાર એમ કહે છે કે અમે કોઈ ટ્રેનને કોઈ ટ્રેનનું પ્રાઇવેટાઇઝેશન નહીં થવા દઈએ કે ખાનગીકરણ નહીં કરીએ રેલવેનું, અને બીજી બાજુ એ લોકો પાટમાં એક સ્ટેશન વેચી રહી છે, કોલોની વેચી રહી છે, રેલવેના વર્કશોપોને વેચી રહી છે, બંધ કરી રહી છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એ પ્રમાણે જો સરકારની આ નીતિ કામદાર વિરોધી નીતિ બંધ નહીં થાય તો અમારું આંદોલન આગળ ચાલુ રહેશે.